અને હવે જોઈએ સમાચાર વિસ્તાર થી કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી સહિત તેના સાગરીતોએ વર્ષ 2017 માં બોરસદના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે બોરસદ પોલીસ સ્ટેશને રવિ પૂજારી સહિત તેની ગેંગ સામે ગુનો નોંધાયો હતો જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને બેંગ્લોરથી ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે અમદાવાદ અને ત્યાંથી સોમવારે રાત્રે 10 વાગે બોરસદ કોર્ટમાં પોલીસ જપ્તા વચ્ચે લઈ આવી હતી ત્યારે આ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા આવી હતી પૂજારી દ્વારા લોકોને ટેલિફોન ઉપર પોતે ખંડણી એકત્રિત કરવા માટે જુદા જુદા પ્રકારથી ભાગ ધમકીઓ આપતા હતા અને એના કારણે જે તે વખતે ગુનાઓ પણ બુક કરેલા જેના સંદર્ભમાં એની બેંગ્લોરથી અત્રે લાવવામાં આવ્યા છે અને ખાસ કરીને પેટલાનો જે કેસ છે એની અંદર હાલ તપાસની પ્રક્રિયા ચાલુ છે. બનાસકાંઠાના થરાદમાં નાગાલેન્ડથી આવેલા બીએસએફના જવાનો પૈકી 20નો કોરોના રિપોર્ટ પોઝિટિવ